તો એને આ રીતે સાઈડ સાઈડમાંથી જ ખમણવાનું છે તો તેને ફરતી બધી બાજુથી ખમણી લઈશું અને વચ્ચેના ભાગને સાઈડ પર કરી દઈશું તો આ રીતે બધી જ દૂધીના ટુકડાને ખમણી લઈશું અને આ જે ભાગ બચે છે તેનો આપણે જ્યુસમાં યા શાકમાં ઉપયોગ કરી લઈશું હવે આ ખમણેલી દૂધીમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલી એક બાઉલ ભરીને સોજી એડ કરીશું અડધો બાઉલ ચોખાનો લોટ એડ કરીશું અડધો બાઉલ ચણાના લોટનો એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું પાંચ ચમચી જીરુંને હાથમાં લઈ આ રીતે મસળી અને તેને પણ એડ કરી લઈશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ચાર ચમચી તેલ એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું અહીં મીઠું તમારે સ્વાદ અનુસાર લેવાનું છે અને અડધો બાઉલ દહીં એડ કરીશું હવે આ બધી જ સામગ્રીને સારી રીતે હલાવી લઈશું આ નાસ્તો ખાવામાં એકદમ પૌષ્ટિક હોય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે તો હવે આ ખીરાને ઢાંકી અને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું તો આપણા ખીરાને પંદર મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈએ તો હવે આમાં પાણી એડ કરવું પડશે તો થોડું પાણી એડ કરીશું આપણે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો બસ આપણે આવું જ ખીરું તૈયાર કરવાનું છે નહીં જાડું કે નહીં પાતળું હવે તેમાં એક ચમચી ઈનો એડ કરી લઈએ અને ઈનોને એક્ટિવ કરવા માટે બે થી ત્રણ ચમચી પાણી એડ કરી લઈએ તો ઈનો નાખ્યા પછી તેને સારી રીતે હલાવી લઈશું તો હવે તેને ઢોકળિયાની પ્લેટમાં ઠારી દઈએ તો ઢોકળિયાની પ્લેટને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તો આપણે આ ખીરાને તેમાં પાથરી લઈશું ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા મેં મૂકી દીધું છે અને પાણી સારી રીતે ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે આ ખીરાને ઢોકળિયાની પ્લેટમાં સારી રીતે લેવલ કરી લઈશું ચમચી વડે અને તેને ઢોકળિયામાં મૂકી દઈશું હવે અને ઢોકળિયાને ઢાંકણ બંધ કરી તેના પર વજન મૂકી દઈશું અને તેને વીસ મિનિટ ફૂલ ગેસે ચડવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ તો આપણા દૂધીના બાઇટ્સ તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે નીચે ઉતારી ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ ગયું છે તો તેને આ રીતે કિનારીમાંથી છૂટું પાડી લઈશું અને તેના પર બીજી પ્લેટ મૂકી તેને પલટાવી લઈશું તો બહુ આસાનીથી પ્લેટથી છૂટું પડી ગયું છે તો હવે આપણે તેના પીસ પાડી લઈશું તો તેને આ રીતે કટિંગ કરી લઈશું અને તેના ચોરસ પીસ પાડી લેવાના છે બધા જ પીસને આ રીતે છૂટા કરી લઈશું હવે અને આ રીતે પૌળી કડાઈમાં બે ચમચા જેટલું તેલ મૂકી દઈશું ગરમ થવા તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રઈ એડ કરી લઈશું રઈ સાંતળે એટલે તેમાં ત્રણથી ચાર ચમચી જેવા તલ એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું તેને સારી રીતે હલાવી લઈશું તલ સાંતળી જાય પછી તેમાં ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેને હલાવી આપણે જે દૂધીના બાઈટ્સ તૈયાર કર્યા છે તે એડ કરી લઈશું તો બાઇટ્સને આ રીતે એક એક તેલમાં ગોઠવતા જઈશું અને જ્યાં સુધી સમાય ત્યાં સુધી તેમાં મૂકી દઈશું હવે થોડી વાર સતરાય એટલે તેને પલટાવી લઈશું તો તેને પલટાવી બંને બાજુથી સરસ સાંતળી લઈશું અને આપણા બાઈટ્સને તૈયાર કરી લઈશું આપણા બાઇટ્સ સારી રીતે સતળાઈ ગયા છે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણા બાઇટ્સ રેડી છે ખાવા માટે તમે જોઈ શકો છો કે એકદમ પોચા બન્યા છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી